માળિયાહાટીના અમરાપુર ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી, જેમાં માગરોળ માળિયાહાટીના વિધાનસભાના ઉમેદવાર પિયુષ પરમાર, જૂનાગઢ જિલ્લા યુવા ઉપપ્રમુખ ભરત સોંદરવા, માળિયા વિધાનસભા સંગઠન મંત્રી ધીરુભાઈ ગોહિલ, કિરીટભાઈ ખાણિયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમરાપુર ગામે દલિત સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં 500થી વધુ લોકોએ એક સાથે ભાજપ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અમરાપુર જિલ્લા પંચાયત ભાજપ તેમજ તાલુકા પંચાયત ભાજપના હાથમાં હોવા છતાંય લોકો એટલી બહોળી સંખ્યામાં ભાજપ છોડી આપમાં જોડાયા હતા. આમ અમરાપુર ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું. નમસ્કાર, હું પિયુષ પરમાર, આમ આદમી પાર્ટી ધારાસભ્ય ઉમેદવાર, માંગરોળ માળિયાહાટીના વિધાનસભા. આજ રોજ અમરાપુર ગામ મુકામે દલિત સમાજનું એક સંમેલન મળ્યું, જેમાં સમગ્ર દલિત સમાજ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયો છે. આ તકે હું આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આ એક મોહિમ અમરાપુર ગામથી શરૂ થઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર વિધાનસભામાં બધા જ સમાજો થોડા સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે. જય હિન્દ, જય ભારત.